કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે શાળા કોલેજો બંધ રહેતા શૈક્ષણિક કાર્ય ઠપ થઈ ગયું હતું. જો કે હવે દસેક માસ બાદ ફરી આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાઈ છે. ત્યારે પાલનપુરમાં પણ કોરોનાને લઈ નક્કી કરવામાં આવેલા સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓનો પ્રારંભ થયો હતો. કોરોના મહામારીના પગલે બંધ થયેલી શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ છે. આજે પાલનપુરમાં ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ હતી, જેમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. બાળકોનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ, સેનેટાઇઝર, ફરજિયાત માસ્ક સાથે એક રૂમમાં 25 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આ કોરોનાની મહામારી પછી આજથી શાળાઓ જે ખુલી છે એ સરકારે જે નિર્ણય બાળકોના હિતમાં લીધો છે એને આવકારું છું. સાથે સાથે અમારી આ જે શાળા છે એમાં સરકારશ્રીના નીતિનિયમ મુજબ એટલા જ બાળકો અમે બેસાડીશું. બાળકો માસ્ક પહેરીને આવે, સેનિટાઈઝની પણ સગવડ કરી છે, તેમજ થર્મલ ગનથી એને ચેક પણ કરવામાં આવે છે. અને જે બાળકો કદાચ ઘરે રહેતા હોય એમના માટે પણ સ્કૂલ દ્વારા સ્ટુડિયો બનાવેલો છે અને ઓનલાઈન એ જે એનું વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકી અને સ્કૂલની વેબસાઇટ અને વોટ્સઅપ ગ્રુપ, અમારું જે બાળકનું વર્ગ શિક્ષકે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે એના દ્વારા પણ ઘરે બેઠા બાળક જે ઓનલાઈન પણ એને શિક્ષણ મળી રહે એવી સ્કૂલ દ્વારા અમારા સ્વસ્તિક ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અને કોઈ બાળક અહીંયા આવશે એને પણ ભયમુક્ત થઈ એવા વાતાવરણની અંદર અહીંયા શિક્ષણ મળી રહે એવી શાળા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ શાળાઓ શરૂ થતાં ઉત્સાહિત વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. બોર્ડની પરીક્ષાને લઈ શાળાઓ શરૂ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો. આજે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ અમારી શાળાઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે. અમે ક્યારનાય આવું ઈચ્છતા હતા કે અમારી શાળાઓ શરૂ થઈ જાય. સરકાર ગૃહમંત્રી, સરકારશ્રી, શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને અમારા શાળાના પ્રમુખ શ્રી આચાર્યશ્રી, મંત્રીમંડળ, અમે બધાનો આભાર માનીએ છીએ. અમે અમારા પોતાનું વ્યક્તિગત હેન્ડ સેનિટાઈઝર રાખીશું, કોઈ વસ્તુની આપ લે કરીશું નહીં અને મહામારીમાં અમે ભોગ બનીએ એવું કોઈ પણ કાર્ય કરીશું નહીં. મને આજે ખાતરી થઈ ગઈ છે કે શાળાના બોર્ડમાં મારે 95% લાવવા હશે તો હવે મને મુશ્કેલી રહેશે નહીં, કારણ કે મારી શાળાઓ ફરીથી રીઓપન થઈ ગઈ છે. માટે હું મારી શાળાનો અને શિક્ષણ શ્રીમંત્રીનો બહુ આભાર માનું છું. કોરોના પછી શાળાઓ શરૂ થઈ છે એટલે ડર તો નથી, પણ વાલીની સંમતિ પણ છે એટલે અમે શાળામાં આવી ફરીથી ભણવાનું ચાલુ કર્યું છે અને હવે તો બધું સારું છે. પહેલાં તો હું મારા શિક્ષણ મંત્રી, અમારા સ્કૂલના પ્રમુખ, ડીઓ કચેરી વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમને 10 અને 12મા ધોરણની જે સ્કૂલો ચાલુ કરી છે એમનાથી અમને બહુ જ ફાયદો થશે. કારણ કે આ વખતે અમારી જે બોર્ડની એક્ઝામ છે એમાં જો અમને પ્રત્યક્ષ શિક્ષણ મળે તો એ વધારે સારું ગણાય છે. અને જેમ સરકારે ગાઈડલાઈન આપી છે, જેમ કે માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું, થર્મલ સ્કેનિંગ વગેરે, અમારી સ્કૂલમાં આવતા પહેલાં અમને થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝર કરવું એ વગેરે કરવામાં આવે છે અને પછી જ વર્ગખંડમાં જવા દેવામાં આવે છે. અને એનો જ ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારી ગાઈડલાઈન્સનો અમે ચુસ્તપણે પાલન કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય એની અમે જવાબદારી રાખીશું અને તમામ શિક્ષણ મંત્રી અને વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો કે જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર શાળામાં આવી શકે તેમ નથી તેઓ માટે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવશે.